गुड मॉर्निंग। आज हम पढ़ेंगे स्टैंडर्ड 3 इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती निकालो पेज नंबर 70। उसमें 16 है जोड़ो अ अने ब आपेलो छे, एमां जोड़का जोड़वाना छे। चलो अत्यारे तमारे मारी साथे जोड़का जोड़वाना छे। हरियाळो बाग तो आवशे मोरलो। अत्यारे बुकमां जॉइंट करवानुं छे। ओके, પછી નેક્સ્ટ આપેલું છે વડલાની દાળ, તો આવશે હિંચકો। પછી જુઓ નેક્સ્ટ આપેલું છે ફૂલડા, તો આવશે પતંગિયા। પછી છે આંબાની દાળ, તો આવશે કોયલડી। પછી 17 આપેલું છે ગીતમાંથી આખો શબ્દ શોધીને લખો, તો ગીતમાંથી આખો શબ્દ શોધીને આપણે લખવાનો છે। અમુક અમુક શબ્દ અને ચિહ્ન આપેલા છે, જો છોડવા એ તો આપેલું છે, પછી નેક્સ્ટ છે ય આપેલું છે, તો શબ્દ બનશે કોયલ, મેં ગીતમાંથી શોધીને લખ્યું છે। ચલો લખી દો। પછી નેક્સ્ટ બનશે હરિયાળા। પછી નેક્સ્ટ બનશે મોરલો। પછી નેક્સ્ટ બનશે પતંગિયો। પછી નેક્સ્ટ બનશે જાઓ। પછી નેક્સ્ટ બનશે પાણી। પછી નેક્સ્ટ બનશે ટહુકી। નેક્સ્ટ બનશે ફૂલડે। ચલો પછી નેક્સ્ટ 18 છે વિદ્યાર્થી પાસે ખાનામાં આપેલા વાક્યો વંચાવો, પછી એવું તેમને કોણ કોણ કહે છે તે પહેલા પૂછો અને પછી લખવા કહો। તો અહીંયા વાક્ય આપેલું છે કે શું કહે છે અને કોણ કહે છે એ તમારી જાતે લખવાનું છે। તમે ઘરે હોય ત્યારે તમને વાંચવા બેસે એવું કે કોણ કહે છે, તો તમારી જાતે આન્સર લખવાના છે। પછી રમવા જાઓ, આવું કોણ કહે છે તમને, ટીવી બંધ કર, લેસન કરવા બેસ, જલ્દી ઉઠ, ચૂપ રહે, અવાજ ન કર, જે ગમે તે કર, છાનામાના બેસો, વાહ ખૂબ સરસ, શાબાશ બેટા, કીપ ઇટ અપ,
आ बजी वाक्यो छे तमने कोण कहे छे, मम्मी पप्पा भाई बहन दादा दादी जे कोई भी कहते हो, आंसर तमारी जाते लखवाना छे। ओके पछी 19 आपेलो छे, विद्यार्थीओ गमता काम गमती रमत विशे पूछो। विद्यार्थीओने कया काम गमता अटकाववामां कया काम करता अटकाववामां आवे छे के बी क्यारे लागे छे, जे बाबतनी वातचीत नोंध करवा कहो। तो તમારે અહીંયા આ પણ જાતે કરવાનું છે, બુકમાં જાતે લખવાનું છે કે ગમતા કામ તમારા કયા છે અને તમારી ગમતી રમત કઈ છે, તમારે જાતે લખવાનું છે। પછી છે તમને ક્યારે બીક લાગે છે અને કયું કામ કરતા અટકાવે છે કે આ કામ ના કરીશ, એ તમારે જાતે લખવાના છે। પછી અહીંયા 20 નંબર પર આ બધી રમતો આપેલી છે, જુઓ। તો એ તમારે અત્યારે વર્ગમાં નથી એટલે શક્ય નથી, તમારા કેવી રીતે રમવાનું છે ઘરે જ રમવાનું છે। 1-15 નંબર પર આપેલી નંબર લખેલી ચિઠ્ઠીઓ બનાવો, આ બધી રમતો છે બધાની ચિઠ્ઠીઓ બનાવો। વારાફરતી વિદ્યાર્થીઓ પાસે ચિઠ્ઠીઓ પાડવા, વારાફરતી બધા એકબીજાની ચિઠ્ઠીઓ પાડવાની છે વારાફરતી। વિદ્યાર્થીને ઉપાડેલી ચિઠ્ઠીના નંબરવાળી ક્રિયા કરવા, વર્ગના બાકીના વિદ્યાર્થીઓમાંથી પોતાનો એક સાથીદાર પસંદ કરવા કહો। આ ચિઠ્ઠીની જે ક્રિયા આવે, એક સાથીદાર હોય એ ક્રિયા કરે, બંને સાથે મળીને તે ક્રિયા 3 વખત કરશે, 3 વખત આ ક્રિયા કરવાની છે। આ રીતે 4 વિદ્યાર્થીઓનો વારો આવી જાય પછી વિદ્યાર્થીઓને વ્યક્તિગત પ્રશ્નો પૂછવાના છે કે દાખલા તરીકે દોરી કોણ કૂદ્યા, ખબર પડી દોરી કોને કૂદવાનું આવ્યું હતું એમ, બધી રમતો છે તો કોને કઈ રમત આવી, પછી લીના અને મોહને શું કર્યું, કઈ ક્રિયા જોઈને તમને ખૂબ હસવું આવ્યું, આ બધી રમતો કોઈ અત્યારે વર્ગમાં નથી એટલે શક્ય નથી। અને અહીંયા શું આપેલું છે, કામગરી મરઘી, એ આપણે આવી હતી વાર્તા, તો તમારે એમાંથી અક્ષરો વાર્તામાંથી મનગમતા મૂળાક્ષર શોધવાના છે અને અક્ષર કેટલા થાય એના સરવાળા મારવાના છે, અક્ષર લખવાના અને કેટલા છે, તમને જે મૂળાક્ષર ગમતા હોય એ અક્ષરમાં લખવાના અને મૂળાક્ષર કેટલા છે મૂળાક્ષર એ ગણવાના અને સરવાળો મારવાનો છે। પછી નેક્સ્ટ છે 22, હસી મોટો ભાઈ એવું કહે છે કે મેં તને ઉધરસની ગોળી આપી હતી ને, તો નાનો ભાઈ શું કહે છે, હા મોટા ભાઈ, તો મોટો ભાઈ શું કહે છે, તે તું રોજ લે છે ને, તો નાનો ભાઈ શું કહે છે, મોટા ભાઈ હા મેં તે એકવાર ખાધી, તો મોટા ભાઈ કે પછી, નાનો ભાઈ કે પછી મને થયું કે આવી ગોળી ખાવા કરતા ઉધરસ ખાવી સારી। ઓકે અહીંયા ચેપ્ટર ફિનિશ થાય છે, તો આજનું તમારું હોમવર્ક શું છે, આ ક્વેશ્ચન 80 અને 19 જાતે પૂરવાનો છે બુકમાં, અને નોટબુકમાં 16 અને 17 છે એ લખવાનું છે, એ તમારું હોમવર્ક, અને ચેપ્ટર અહીંયા ફિનિશ થાય છે, સમજણ પડી। 16 અને 17 નોટબુકમાં લખવાનું છે અને 80-19 છે એ તમારે અત્યારે બુકમાં લખવાનું છે, એ તમારે જાતે કરવાનું છે, અને 20 જે રમત આપેલી છે એ રમવાની છે, અને આ કામગીરી મરઘીના તમને જે મૂળાક્ષર ગમે એ તમારે એક એક મૂળાક્ષર 4 લખી દેવાના, અને પછી એ કેટલા છે એ ગણવાના છે, અને પછી એનો સરવાળો મારવાનો છે, સમજણ પડી। ઓકે અહીંયા આપણું ચેપ્ટર ફિનિશ, ઓકે થેન્ક યુ।